वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे बहुवचन विषेनी माहिती मेळवी हती, मींस के प्लुरल विषे शीखेला हता। आपणे एनी व्याख्या जोई हती के कोई पण वस्तु, व्यक्ति अथवा तो पदार्थनो बे अथवा तो बे करता वधारे संख्यामां जोवा मळे तो तेने बहुवचन कहेवाय छे। त्यारबाद आपणे एना रूल्स जोया हता के बहुवचनमां कोई पण नामने फेरवुं होय तो तेनी पाछळ जो आपणे एस प्रत्यय लगावीए तो ते नाम बहुवचन बने छे। हवे आपणे ए पण समझ्या हता के कई कई जग्याए आपणे एस के ईएस प्रत्यय लगावानो छे। तेमां पहेलो नियम जोयो हतो के क्रियापदनी पाछळ एस डबल एस एच एस सी एच ओ अथवा एक्स होय तो तेनी पाछळ आपणे ईएस प्रत्यय लगावानो छे। आ रूल्स पण जोयो हतो। त्यारबाद आगळ समझ्या हता के जो क्रियापदने अंते छेल्लो अक्षर एफ अथवा तो एफ ई होय तो एने बहुवचनमां फेरववा माटे एफनी जग्याए वी करी पाछळ ई एस प्रत्यय लगावो, मीन्स के एफनो वी करवो अने पाछळ लगावो ई एस। त्यारबादनो रूल्स जोयो हतो, नामने अंते व्यंजन प्लस वाय आપેલું હોય તો વાય નો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાવો। આગળ જોયું હતું કે સ્વર પ્લસ વાય આપેલું હોય નામને અંતે તો આપણે માત્ર એસ પ્રત્યય લગાવવાનો હતો। આગળનો રૂલ્સ જોયો હતો કે અમુક બહુવચનના રૂપ અનિયમિત હોય છે જેના સ્પેલિંગમાં કેટલાક ફેરફાર થતા હોય છે। મેનનો બહુવચન થતું હતું મેન, વુમેનનું વુમેન, મીન્સ કે તેમાં સ્પેલિંગની અંદર જ ફેરફાર થાય છે એની જગ્યાએ ઈ। તૂથનું તીત થતું હતું ફૂટનું ફીટ, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, આવી રીતે આપણે બહુવચનમાં ફેરવ્યા હતા। ત્યારબાદ લાસ્ટ રૂલ્સ એવો જોયો હતો કે કેટલાક નામ એવા હોય કે જેનું એક વચન અને બહુવચન સરખું જ રહે, ફિશ, ડિયર, હેર, શુગર, શીપ, આ બધા જે નામ છે તેનું બહુવચનનું રૂપ એમનું એમ જ રહે છે। તો આ રીતે આપણે આ રૂલ્સ જાણ્યા હતા। હવે આપણે આજે જઈશું એક્સરસાઇઝ પર, જોઈએ એક્સરસાઇઝ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્સરસાઇઝ વિશે અભ્યાસ કરીશું, જોઈએ એમાં। અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો કેટલાક નામ આપેલા છે તે નામને આપણે બહુવચનમાં ફેરવ્યા છે, તો ચાલો જોતા જઈએ કે કયા નામની પાછળ કયો નિયમ લાગુ પડે છે। અને હા વિદ્યાર્થી મિત્રો, એક વાત પણ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ નામ હોય અને એ નામમાં જો કોઈ પણ નિયમ લાગુ ન પડતો હોય તો તે નામને બહુવચનમાં ફેરવવા માટે તેમાં માત્ર એસ પ્રત્યય લગાવવો જોઈએ। અહીંયા જે બુક આપેલી છે તે બુકનું બહુવચન થશે બુક્સ। ત્યારબાદ આપેલું છે બસ, તો તેનું બહુવચન થશે બસ, જેમાં આપણો પહેલો નિયમ લાગુ પડે છે એસ ડબલ એસ એચ એસ, તો અહીંયા આપણને એસ આપેલો છે એટલે લગાવેલું છે ઈએસ। ત્યારબાદ આપેલું છે ડોગ, ડોગનું બહુવચન થશે ડોગ્સ, એસ પ્રત્યય લાગશે। એલિફન્ટનું બહુવચન થશે એલિફન્ટ્સ, એમાં પણ લાગશે એસ પ્રત્યય। જ્યારે આપેલું છે મેન, તો મેનનું બહુવચન થશે મેન, એની જગ્યાએ આવશે ઈ। ત્યારબાદ આપેલું છે લીફ, લીફનું બહુવચન થશે લીવ્સ, એફની જગ્યાએ આવશે વી અને પાછળ લાગશે ઈ એસ। નેક્સ્ટ આપેલું છે ક્લાસ, છેલ્લે ડબલ એસ છે એટલે ત્યાં પાછળ લાગશે ઈ એસ પ્રત્યય। આગળ આપેલું છે ગ્લાસ, તો ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ, પાછળ લાગશે ઈ એસ। ત્યારબાદ આપેલું છે વોચ, તો વોચનું થશે વોચીસ, વોચ ક્રિયાપદ પણ છે અને નામ પણ છે, વોચ એટલે ઘડિયાળ પણ થાય અને વોચ એટલે જોવું પણ થાય, અહીંયા જે આ વોચ છે તેનો અર્થ થશે ઘડિયાળ એટલે ત્યાં પાછળ લાગશે ઈએસ પ્રત્યય। ત્યારબાદ આપેલું છે કાઇટ, તો કાઇટનું બહુવચન થશે કાઇટ્સ, પાછળ ઈ આપેલો છે એટલે આપણે માત્ર એસ પ્રત્યય લગાવવો। નેક્સ્ટ આપ્યું છે બેબી, તો બેબીનું બહુવચન થશે બેબીઝ, ત્યાં આપણને વ્યંજન પ્લસ વાયનો નિયમ લાગુ પડે છે એટલે આપણે વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાવેલો છે। નેક્સ્ટ આપેલું છે લેડી, એમાં પણ આપણને છેલ્લે વ્યંજન પ્લસ વાય છે તો ત્યાં પણ આપણે વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યય લગાવીશું એટલે થશે લેડીઝ। આગળ આપેલું છે બેન્ચ, તો એનું બહુવચન થશે બેન્ચીસ, બોક્સનું બહુવચન થશે બોક્સીસ, એમાં પણ લાગશે ઈએસ પ્રત્યય। હવે જોઈએ આગળનાને, હવે જોઈએ આગળના એક્ઝામ્પલ। આગળના એક્ઝામ્પલમાં તમને આપેલું છે ટૂથ, તો ટૂથનું બહુવચન થશે ટીથ, આ અનિયમિત ક્રિયાપદ છે જેમાં એમાં એમાં ફેરફાર થાય છે। ત્યારબાદ આપેલું છે ડીશ, તો ડીશનું બહુવચન થશે ડીશીસ, ઈએસ પ્રત્યય લાગશે। નેક્સ્ટ આપેલું છે થીફ, તો થીફનું બહુવચન થશે થીવ્સ,
एफ नो वी કરીને પાછળ લગાવવાનું છે ઈએસ પ્રત્યય. ત્યારબાદ આપેલું છે સ્ટોરી, તો સ્ટોરીમાં લાગુ પડશે વ્યંજન પ્લસ વાય નો નિયમ, એટલે વાય નો આઈ કરીને લાગશે ઈએસ. નેક્સ્ટ આપેલું છે બોય, ત્યાં સ્વર પ્લસ વાય આપેલું છે તો ત્યાં માત્ર એસ પ્રત્યય લાગશે. ત્યારબાદ મંકી નું બહુવચન થશે મંકીઝ, એમાં પણ સ્વર પ્લસ વાય આપેલો છે. ચાઇલ્ડ, ચાઇલ્ડ નું બહુવચન થશે ચિલ્ડ્રન, ચાઇલ્ડ એટલે એક જ બાળક અને ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકો. ત્યારબાદ આપેલું છે ફૂટ, ફૂટ નું બહુવચન થશે ફીટ. ત્યારબાદ છે ડિયર, તો ડિયર નું બહુવચન થશે ડિયર એટલે કે હરણ. નેક્સ્ટ આપેલું છે હેર, તો હેર નું બહુવચન થશે હેર, હેર નું હેર જ રહેશે. આગળ આપેલું છે માઉસ, તો માઉસ નું બહુવચન થશે માઇસ. નેક્સ્ટ આપ્યું છે કી, તો કી નું બહુવચન થશે કી, ત્યાં સ્વર પ્લસ વાય નો નિયમ લાગુ પડે છે એટલે માત્ર એસ પ્રત્યય લાગશે. આગળ આપેલું છે મેંગો, તો ત્યાં છેલ્લે તમને ઓ આપેલો છે એટલે પાછળ લાગશે ઈએસ પ્રત્યય. અને આગળ આપેલું છે વાઇપ, તો ત્યાં એફ નો વી કરીને પાછળ લાગશે ઈએસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે એક્સરસાઇઝની માહિતી મેળવી છે. એક્સરસાઇઝમાં જે નામને બહુવચનમાં ફેરવેલા છે, તો આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખીને આ દરેક નામ મુકપાઠ કરવાના છે. સાથે સાથે એના જે રૂલ્સ છે, આગળ જે બહુવચનના નિયમો છે, તે પણ મુકપાઠ કરવા. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.